તો બનાસકાંઠાના રણને અડીને આવેલો જિલ્લો છે અને આ જિલ્લાના ખેડૂતો કૃષિ માટે સિંચાઈના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે દાંતીવાડા ખાતે આવેલ સરદાર કૃષિનગર યુનિવર્સિટીએ સિંચાઈ માટેના પાણીના યક્ષ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો છે. આવો જોઈએ. દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા અલગ જ પ્રકારની ખેત તલાવડી બનાવવામાં આવી છે, જે સૌર ઉર્જાથી સંચાલિત છે અને તેના દ્વારા ભૂગર્ભ જળસ્તર તો બચાવી શકાય છે, પરંતુ સાથે સાથે જમીનની ગુણવત્તા અને સારી એવી ખેત પેદાશ મેળવવામાં પણ ઉપયોગી સાબિત થઈ રહી છે. આપણા સૂકા અને અર્ધસૂકા વિસ્તારની અંદર ખેતીનો આધાર વરસાદ ઉપર રહેતો હોય છે. તેની અંદર ચોમાસાની ઋતુની અંદર સારા એક કે બે પાણી પડે, આ બે પાણીનો જો એમ કે સંગ્રહ કરવામાં આવે તો તેનાથી જ્યારે વરસાદ ન હોય ત્યારે એ પાણીનો ઉપયોગ કરી ખેતીની અંદર સારી રીતે એનો ઉપયોગ કરી શકાય છે. આ મોડેલનું પ્રશિક્ષણ કરવા માટે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન કેન્દ્ર ઉપર એક ખેત તળાવડી બનાવવામાં આવેલી છે. આ ખેત તળાવડી બનાવવા માટે તેની અંદર આવક અને જાવક આ બંને સ્ત્રોત અંદર મૂકવાના હોય છે. જ્યારે વરસાદનું પાણી બીજો વરસાદ થાય એના પછીનું જે પાણી નીકળતું હોય છે એ આપણે ખેતરના કિનારે અથવા તો ગામના કિનારે એક તળાવ બનાવીને અને આપણે સંગ્રહિત કરી શકીએ છીએ. અને પાણી સંગ્રહ કરવા માટે થઈને ખાસ કરીને પાણી નિતાર ન થાય એટલા માટે આપણે 500 માઇક્રોમ HDPE ફિલ્મ પાથરીને પાણીને રોકી શકીએ છીએ. બીજું કે આપણે RCC દ્વારા પણ પાણીનું તળિયો તળાવનું તળિયો પાકું કરી શકાય છે. અને ત્રીજું બેન્ટોનાઇટથી પણ આપણે તળિયો બનાવીએ તો આને અંદરથી પાણીનો જે રિસાવ છે એ અટકાવી શકાય છે. અને ખાસ કરીને જે ખારસવાળા વિસ્તારની અંદર જે આપણે જે પ્લાસ્ટિક નાખીએ તો એના લીધે જે જમીનની અંદરનો જે ક્ષાર છે એ ઉપર આવતો નથી. અને ત્રીજું કે આ તળાવો નાના નાના બનાવવામાં તેનાથી આપણે મત્સ્યપાલન પણ કરી શકીએ છીએ. પાણીના આ પ્રશ્નના ઉકેલ માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આવેલી ચિમનલાલ પટેલ મહાવિદ્યાલયના શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા ખેત તલાવડી તૈયાર કરવામાં આવી છે. આ ખેત તલાવડી અન્ય તલાવડી કરતા અલગ છે. આ ખેત તલાવડી ખેતરના સૌથી નીચાણવાળા ભાગમાં બનાવવામાં આવે છે. ખેત તલાવડીમાં સંગ્રહિત પાણીનો આપણે પિયત તરીકે ઉપયોગ કરીએ તો એનાથી જમીનની ગુણવત્તા સુધરે છે. સાથે સાથે એ સંગ્રહિત પાણીનો આપણે સૂક્ષ્મ પિયત પદ્ધતિથી ડ્રીપ અને ફુવારા પદ્ધતિથી ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આપણે જમીનની ગુણવત્તા સુધરે છે, સાથે સાથે આપણે ગુણવત્તાયુક્ત પ્રોડક્શન લઈ શકીએ છીએ. આમ ખેત તલાવડીનો ઉપયોગ કરીએ અને ખેત તલાવડીમાં જે સંગ્રહિત પાણી છે એ પાણીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આપણને જોવા જઈએ તો સારા પ્રમાણમાં ઉત્પાદન મળે છે. પાણીની તંગીવાળા વિસ્તારમાં ખેતરમાં સિંચાઈ માટે ખુલ્લું પાણી છોડવાને બદલે ખેડૂતો દ્વારા જો સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ટપક સિંચાઈનો ઉપયોગ કરવામાં આવે તો પરંપરાગત સિંચાઈ કરતા 8 ગણું પાણી બચાવી શકાય છે. સચિન શેખલિયા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.